કે અમેરિકાના વિઝિટર વિઝા મળતી વખતે અને વિઝિટર વિઝા મળે ત્યાર પછી શું કરવું? તમારો બેકગ્રાઉન્ડ ચેક થાય છે કે તમે ભૂતકાળમાં શું હતા, નાનપણથી આજ દિન સુધીમાં તમે શું કામ કર્યું છે, શું સારું કામ કર્યું, શું ખોટું કામ કર્યું, બધું એમની પાસે માહિતી હોય છે. એક સવાલ હોય છે કે તમારી સામે કોઈ ક્રિમિનલ કમ્પ્લેન પેન્ડિંગ છે તો લે ભાગો એજન્ટો તમને એવી સલાહ આપે છે કે ફરિયાદ થઈ હોય તો તમારે એ લોકો ના. હકીકતમાં તમારી સામે જો ક્રિમિનલ કમ્પ્લેન થઈ હોય તો તમારે બહુ સ્પષ્ટ રીતે અને ઓનેસ્ટલી લખવું જોઈએ કે હા ક્રિમિનલ કમ્પ્લેન થયેલી છે, પેન્ડિંગ છે, અથવા હું નિર્દોષ છૂટી ગયો છું. ભૂતકાળમાં થયેલી હોય નિર્દોષ છૂટી ગયો તો પણ એ ક્રિમિનલ કમ્પ્લેન તમારે જણાવવી જોઈએ. ક્લાસ એટલે એ લોકો એ સિસ્ટમ એવી છે કે તમે ગમે એટલું તમને નથી ખબર તમારો બાયોડેટા, તમને ખબર નથી તમારી જાતને કે તમારી પાસે તમારી વિરુદ્ધ શું વસ્તુઓ છે, તમારા ફેવરમાં શું છે. તમારે ટીપ ઓફમાં ચેક એવું થાય છે કે આ માણસને કોઈ ટેરરિસ્ટ સાથે સંબંધ છે કે નહીં, અથવા તમે કોઈ ટેરરિસ્ટને ઓળખો છો કે નહીં. એ તમારો ટીપ ઓફમાં જો તમે ક્લિયર થઈ જાઓ તો જ તમને બોર્ડિંગ પાસ આપવામાં આવે, અથવા તો જ તમને બસમાં બેસાડવામાં આવે. તમે અમેરિકામાં ક્યાં ફરશો, ક્યાં રહેશો, કોણે ત્યાં રહેશો, એ તમારા શું થાય એટલે તમારે કહેવું પડે કે સગા મારા સગા થાય. પછી તમારા બીજા કોઈ ત્યાં રિલેટિવ્સ છે તો કહેવું પડે કે આટલા આટલા રિલેટિવ્સ છે. એ રિલેટિવ્સના નામ પૂછે, ફોન નંબર બી પૂછે, અથવા એમ બી પૂછે કે તમારા કોઈ ફ્રેન્ડ છે તો ક્યાં રહે છે અને એ શું કરે છે અને એ કેવી રીતે આવ્યા. મહેરબાની કરીને ત્યાં જાઓ તો કોઈ ગુનામાં સંડાવવા નહીં. જો ગુનામાં સંડાવવા હોય તો ભવિષ્યમાં તમારા માટે અમેરિકાના દ્વાર કાયમ માટે બંધ થઈ જાય. તમારા માટે બંધ થાય એનો વાંધો નહીં, પણ તમારો આખું ફેમિલી એ વિઝિટર વિઝા નહીં મેળવી શકે. પહેલી વાર રહો તો 6 મહિના જ પહેલી વાર રહો તો નો પ્રોબ્લેમ, પણ જો વારંવાર દર વર્ષે 6 મહિના રહેશો તો તમારો વિઝા કેન્સલ થવાની પૂરેપૂરી શક્યતા છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.